જેલમાં ચાલી રહેલા ગુનાહિત કૃત્યોની તપાસ કરી રહેલા સીટની તપાસમાં હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ અને લઠ્ઠાકાંડના આરોપી જયેશ ઠક્કર સહિતના આરોપીઓના નામ ખુલ્યા છે જેને પગલે આગામી સમયમાં આરોપીઓની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે જેલના કર્મચારી અને પાકા કામના કામના કેદીઓ જ જેલમાં મોબાઈલ વાપરવા માટે માટે આપતા હતા હતા જેના રૂપિયા ચૂકવવા પડતા રકમ પાકા કેદીના સગા અથવા તેના ના દ્વારા લેવામાં આવતા હતા ખૂંખાર ખૂન કેસનો આરોપી દાદુ ફિરોઝ સિમ કાર્ડ વગરનો મોબાઈલ આપ્યો હતો આ મોબાઈલ આરોપી જેલમાં લઈ ગયો હતો જેલમાં કેવી રીતે રેકેટ ચાલી રહ્યું છે તેનો ઘટસ્ફોટ થતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયું છે સાબરમતી જેલમાં મોબાઈલ પકડવાના ગુનામાં રાણી પોલીસ તપાસ કરી રહી હતી જેમાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો પરંતુ મામલાને દબાવવા માટે અચાનક તપાસ એસઓજીને સોંપી દેવામાં આવી હતી અને એસઓજી દ્વારા તપાસ ટલને ચડાવી દેવામાં આવી હતી આવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે હાલ સીટના સૂત્રો જણાવી રહ્યા છે કે વિસ્મય શાહ અને જયેશ ઠક્કરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તે લોકો કઈ રીતે કર્મચારી પાસે ભ્રષ્ટાચાર કરાવતા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવશે